બરવાળા નગરપાલિકાનું ઓરમાયા વર્તનથી લોકો પરેશાન. બરવાળાના ભરવાડવાળ વિસ્તારમાં ઠેર ઠેર પડાયેલા પાણીના ખાડા તથા સફાઈનો અભાવ, મચ્છરના ઉપદ્રવથી ઘરે ઘરે માંદગીના ખાટલા. આગામી સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતા સ્થાનિકો બરવાળાના ભરવાડવાસ વિસ્તારમાં રોડ રસ્તા ગટર લાઇન તેમજ સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે. આ વિસ્તાર નગરપાલિકાનું આ ઓરમાયું વર્તન કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે. બરવાળા નગરપાલિકા દ્વારા ચોમાસાની સિંચનને લઈને કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. બરવાળા શહેરમાં આવેલ ભરવાડવાસમાં ગંદકીના ધર્જામાલા છે. ઠેકાણે પાણીના ખાડા ભરાયેલા છે. ગંદકી અને કચરાના ઢગ પણ જોવા મળી રહ્યા છે. લોકો હાલમાં ખૂબ જ પરેશાન થઈ ગયા છે અને ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ થાય છે. જ્યારે સ્કૂલે જતા બાળકોને પણ આ ગંદકીમાંથી પસાર થઈ જવું પડે છે. બરવાળા નગરપાલિકા દ્વારા તેઓના એરિયામાં સફાઈ ક્યારે કરવામાં આવશે તેમજ ઠેક ઠેકાણે પડી ગયેલા ખાડા ક્યારે પૂરવામાં આવશે? હાલ ચોમાસાની ઋતુને લઈને લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે, જેથી લોકો વિચારી રહ્યા છે કે બરવાળા નગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે તમામ સુવિધા કરવામાં આવે અને લોકોની પરેશાની તાત્કાલિક દૂર કરવા માંગણી કરી રહ્યા છે. જો આગામી સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. તમારું નામ? મારું નામ પૂરીબેન. આપણે શેરીમાં શું પ્રોબ્લેમ શું છે? આપણે શેરીમાં નથી હાલ એવું નથી, નિશાળે નિશાળિયા જઈ શકતા નથી, બહાર નીકળી શકતા, અને ઘરની ગાહડી લઈને જવું હોય તો બહાર નથી નીકળી શકતા. મારા સાનના તગારા લઈને ક્યાં નીકળવું? આમ સંદાસ જવું હોય તો બધી બાજુ નકરું હતોરા. શેરીનું પાણી બધું ભરવાડ વાસમાં કાઢ્યું છે એટલે અમને હાવ બહાર કાઢી લખ્યા છે ભરવાડ લોકોના. અમે આ નિકાલ નહીં આવે, ઉગ્ર આંદોલન કરશું અમે. આ બાબતે તમે નગરપાલિકામાં રજૂઆત કરેલી? અરજી આપી. હજી કોઈ નિરાકરણ નથી? કોઈ નિકાલ નથી આવ્યો. આ નિકાલ નહીં આવે. સંદાસ ની બધી કુંડીઓ હતોરા ભાઈઓ ની કુંડીઓ બધી અહીં ભરવાડવાસ માં છોડી એટલે આમના એમ છે કે આ ભરવાડ શું કઈ લેવાના છે એમ. પણ અમે કરશું ને એવું કોઈ નહીં કરે. ગટરો સાફ કરવા નથી આવતા, લાઇટિયો નથી. આ એક કઈ બાતી એક દી હોય તો બીજા દી આવીને કાઢી ગયા હોય. અને અત્યારે અમારા આ ગારાવ નકરો થયો છે, ઢોરાના પગ હડે છે, માણસને હાલવાની શેરી કોઈ બજાર નથી. જ્યાં હાલો ને નકરો ગારો ને પાણી ભર્યું છે, પાણી હોરું હાલવાનું છે. આ લોકો પાણી ગયા જાય છે ને આવી ગયા છે ને એનો કઈ હજી નિકાલ આવ્યો નથી. એટલે આ એ લોકો આવે ને સારું કરે, પણ સ્ટ્રીટ લાઇટ નથી. આ અત્યારે અમારે નવરાત્રી છે તો એ લોકો કોઈ હજી ટીડ લાઇટ કરી નથી. આ બે ત્રણ બજાર છે એમાં બે જગ્યાએ ટીડ લાઇટ થાય છે, બાકી ક્યાંય ટીડ લાઇટ થતી નથી. આગામી સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો આપ શું કરશો? આંદોલનમાં ઉતરવામાં આવશે. આપનું નામ? રતનબેન. આપને શું પ્રોબ્લેમ છે? સંડાસની કુંડી મારા ઘર આગળ ઉભરાય છે. આ લોકો